સુરત ઉધના રેલવે સ્ટેશનની આસપાસના ઝૂંપડા હટાવવા માટેની કામગીરી ગઈકાલે શરૂ કરાઈ ગઈ, જો કે કાયદાકીય લડતના પરિણામે તેને મોકૂફ રાખવામાં આવી. આમ આદમી પાર્ટી દ્વારા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવી માંગણી કરાઈ રહી છે. 9000 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જેમને આશ્રય સ્થાન મળી શકે. તાપી નદીમાં કેમિકલો હાલ હોવાને કારણે અસંખ્ય માછલીઓ પણ મૃત હાલતમાં મળી રહી છે. આપ દ્વારા આ બાબતે તટસ્થતાપૂર્વક તપાસ કરાય તેવી માંગણી કલેક્ટરશ્રીને કરાઈ છે. તાપી નદીના કિનારા પર ધમધમતી કેમિકલ ફેક્ટરીઓ સામે લાલ આંખ કરી કાયદેસર પગલાં લેવા માટેની માંગણી પણ કરી છે. તાપી નદીમાં કેમિકલ ઠાલવતી કંપનીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરાય તેવી માંગણી પણ કરાઈ છે. હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી સુરત શહેર. સુરતની મધ્યથી પસાર થતી એ રેલવે લાઇન કે જેની આસપાસમાં ઘણા વર્ષોથી 30-40 કે 50 વર્ષથી ઝૂંપડપટ્ટીઓ વસાવીને, વસાહતો વસાવીને ગરીબ નાના વર્ગના માણસો, લોકો, મજૂરો પોતાનું ગુજરાન જે માંડમાંડ ચલાવે છે એવા લોકો રહે છે. અને હમણાં 3-4 દિવસ પહેલાં હાઈકોર્ટ દ્વારા એમના ઉપર લાગેલો જે સ્ટે હતો, ઝૂંપડપટ્ટી હટાવવાનો હટાવ્યો, ત્યારે સરકારશ્રીએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું કે તમે લોકો આ ઝૂંપડપટ્ટી ખાલી કરી દો તો 24 કલાકની અંદર ઝૂંપડપટ્ટી આ ગરીબ માણસો ખાલી કરી દેશે. તો આ લોકો ખરેખર રહેવા ક્યાં જશે, બહુ મોટો પ્રશ્ન છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ કહેલી વાત કે 2022 સુધીમાં દરેક ઘરવિહોણા લોકોને પોતાનું ઘર હશે, ઘર મળી રહે એવી યોજના બનાવવામાં આવી રહી છે. તો આ ઘરવિહોણા લોકોને ઘરનું ઘર શા માટે નહીં અને એમને વૈકલ્પિક વ્યવસ્થા શા માટે આપણે આપી શકીએ નહીં, એ બાબતની રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવ્યા છીએ કે આ દરેક લોકોને જે ઝૂંપડપટ્ટીની અંદર, વસાહતોની અંદર પોતાને રહીને પોતાનું ઘર માંડમાંડ ચલાવે છે, એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે પોતાનું ઘરનું ઘર મળી રહે એના માટેની સરકારે આયોજન કરવું જોઈએ, એ માટેનું આવેદન આપવા માટે અમે આવ્યા છીએ. બીજી એક વાત હતી કે સુરત શહેરની મધ્યથી પસાર થતી પવિત્ર તાપી નદી, જે સુરત શહેરની જનતા માટે જીવાદોરી સમાન છે, એ પવિત્ર તાપી નદીમાં કોઈક અજાણ્યા ઇસમો દ્વારા, કોઈક અયોગ્ય વ્યક્તિઓ દ્વારા, નરાધમ વ્યક્તિ દ્વારા એ પવિત્ર તાપી નદીમાં દૂષિત કેમિકલયુક્ત પાણી ઠલાવવામાં આવ્યું અને એના કારણે એ તાપી નદીના જળચર જીવોના અસંખ્ય સંખ્યામાં મૃત્યુ થયા, જેમાં અસંખ્ય લાખોની સંખ્યામાં માછલીઓ મરેલી મળી આવી છે, સાપો મળી આવ્યા છે. ત્યારે સુરત શહેરની જનતા ઉપર, એમના આરોગ્ય ઉપર ખતરો મંડાયેલો છે. સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે જે પણ આ બાબતમાં ગુનેગાર છે એમના ઉપર ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, એમને કાયદેસરની રાહે કડકમાં કડક સજા થવી જોઈએ અને આ તાપી નદીમાં મૃતક જળચર જીવોનો તાત્કાલિકપણે નિકાલ કરવો જોઈએ. આભાર. આજે જે રેલવે લાઇનને અડીને આવેલા જે ઝૂંપડા હટાવવાની વાત છે, આજે વર્ષોથી, એટલે કે 60-70 વર્ષોથી ત્યાં લોકો રહે છે. 60-70 વર્ષોથી તમે કોઈ પણ જગ્યા પર રહો એટલે ત્યાં તમારો માલિકાના હક ગણાય એવો કાયદો કહે છે અને હાઈકોર્ટે એમને ઓર્ડર કર્યો કે ત્યાંથી તમે ખસી જાઓ. પણ 2014માં એ જ હાઈકોર્ટે એમને વૈકલ્પિક જગ્યા આપવાની વાત કરી હતી. 2016માં પણ એમને વાત કરી હતી સરકારશ્રી દ્વારા કે એમને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. તો કન્ટેમ્પ ઓફ કોર્ટ ઉપર જ જઈને સરકારનો જે કાયદો હતો, જે હાઈકોર્ટે જે કાયદો ચુકાદો આપ્યો હતો, એને બદલીને ડાયરેક્ટ હાઈકોર્ટે, એ જ હાઈકોર્ટે પછી એને ફરીને ના પાડી દેવામાં આવીને જગ્યા ત્યાંથી ખાલી કરાવવામાં આવી. એટલે કન્ટેમ્પ ઓફ કોર્ટ છે, હ્યુમન રાઇટ્સનું વાયોલેશન છે. અને અત્યારે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, સુપ્રીમ કોર્ટમાં પણ 2-3 હવાલા મૂકવામાં આવ્યા છે કે જ્યાં ઝૂંપડપટ્ટી હોય ત્યાં એ લોકોને વૈકલ્પિક જગ્યા આપ્યા સિવાય તમારે એ જગ્યા ખાલી કરાવવી જોઈએ નહીં, એના હવાલાઓ આપીને અમે સુપ્રીમ કોર્ટમાં પીએલ દાખલ કરી છે અને અમે ત્યાંથી જીતશું એવી અમને આશા છે.